તો સોડા એશ બનાવતી કંપની ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે જીએચસીએલ સામે કચ્છના માંડવીમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કંપની દ્વારા માંડવી તાલુકાના બાળા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે જે પ્લાન્ટનો વિરોધ આસપાસના વીસ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોએ બાળા ગામના લોકોએ જીએચસીએલ કંપનીની નામે કાઢીને લોકોએ વિરોધ કર્યો હતો આ દરમિયાન લોકોએ કંપની વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કર્યા હતા મહત્વનું છે કે ગત એપ્રિલ મહિનામાં જીએચસીએલ કંપનીની પ્રથમ લોક સુનાવણી યોજાઈ હતી જેમાં માંડવી તાલુકાના બાળા મા પર બાયઠ લાયજા સહિતના વીસ ગામના લોકોએ આ લોક સુનાવણીમાં પ્લાન્ટ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને પર્યાવરણ બચાવોના નારા પણ લગાવ્યા હતા ગામલોકોનું કહેવું છે કે માંડવીનો બાળા વિસ્તાર ખેતી શિક્ષણ આરોગ્ય રોડ રસ્તાને જીવન દયા ક્ષેત્રે ખૂબ વિકસિત છે કંપનીની કોઈ પણ લોલીપોપ અમને નથી જોઈતી કંપની જે જમીન ઉપર કાર્યરત થશે તે જમીન પર આજુબાજુના ચાર ગામની ગાયો દરરોજ ચણવા માટે પણ જાય છે તેથી આ પ્લાન્ટ ઉભો થાય તો ગાયોને ચરવા માટેની સમસ્યા પણ સર્જાશે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા બાળાના દરિયા કિનારા નજીક તેરસો ચાળીસ એકર જમીનમાં સોડા એશ અને સોડિયમ બાયો કાર્બોનેટનો કુલસો આધારિત એકસો વીસ મેઘાઓટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે પાંત્રીસો કરોડના મૂળરોકાણ સાથે કેમિકલ પ્લાન્ટ શરૂ કરવા કંપનીએ બે હજાર સત્તરમાં ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે એમએવું કર્યા હતા મારી બાજુમાં મારા સાથી મિત્રો છે જે પ્રમાણે આજે ગામજનોમાં એટલો બધો રોષ છે કે આ જીએસએલ કંપની જે બાળા ગામમાં આવી રહી છે એમની એક તો સુનાવણી ભારે રોષ સાથે રદ કરવામાં આવી હતી ને આજે જ્યારે દિવાળીના તહેવારો છે બધા વેપારીઓ અમે છે બધા વેપારીઓ પાસે આજે એટલી બધી ઘરાકી હોય છે એ અરસામાં અને ટૂંકા સત્તર ગાળા દિવસની ટૂંકાગાળાની નોકરી અમને મળી છે એટલે અમે બધા માદરે વતન ની રક્ષા માટે અમે બધા